વિકાસ અને વૃદ્ધિ આપણે હવે જોઈશું આર્થિક વિકાસના લક્ષણો આગળના વિડિયોમાં વ્યાખ્યા જોઈ આર્થિક વિકાસના લક્ષણોમાં પહેલું છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે કોઈપણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે પણ તેને લાંબો સમય સુધી જાળવી રાખવું મુશ્કેલ છે સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયાની શરૂઆત ઝડપી હોય છે પણ સમય જતાં વિકાસ ધીમી ધીમો પડી જાય છે આર્થિક વિકાસ જે છે એ સતત ચાલતી પ્રક્રિયા છે એકવાર આપણે ચાલુ કરીએ ત્યાર પછી એને સતત ચાલતો રાખવો પડે છે તો જ દેશનો ખરા અર્થમાં વિકાસ થયો છે એવું આપણે કહી શકીએ તેથી તેનું પહેલું લક્ષણ છે કે એ સતત ચાલતી પ્રક્રિયા છે બીજું છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે કે પરિમાણાત્મક પરિણામ દર્શાવે છે કે ઉત્પાદનમાં આટલા ટકા કે આટલા ગણો વધારો થયો અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે બીજું કયું છે કે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે વિકાસ જે છે એ ઝડપી પ્રક્રિયા છે સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં પરિણામ દર્શાવે છે કે ઉત્પાદનમાં આટલો 10 ગણો વધારો થયો પણ 10 ગણો વધારો થયો તેની સાથે સાથે ગુણાત્મક પરિવર્તન પણ આપણને દર્શાવે છે કે જે ઉત્પાદનમાં વધારો થયો છે તેની ગુણવત્તા પહેલા કરતાં સતત ગુણવત્તામાં પણ સુધારો થયેલો જોવા મળતો હોય તો જ સાચા અર્થમાં દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું કહેવાય તેથી આર્થિક વૃદ્ધિ જે છે એ માત્ર પરિણામ દર્શાવે છે જ્યારે આર્થિક વિકાસ જે છે એ ગુણાત્મક એટલે કે જે ગુણવત્તામાં સુધારો થયો છે તે પણ આપણને દર્શાવે છે ત્રીજું છે માંગમાં પરિવર્તન આવે છે વિકાસ થવાથી લોકોની આવક વધે છે રુચિ બદલાય છે પરિણામે માંગ બદલાય વિકાસની શરૂઆતમાં તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ વધતી હોય છે ત્યારબાદ મોટસોફ અને સુખ સગવડની વસ્તુની માંગ વધે છે વિકાસ થવાને કારણે દેશનો જો સમગ્ર લક્ષી વિકાસ થયો હોય તો તેની સીધી અસર લોકોના જીવન ઉપર પણ પડે છે કેમ કે રોજગારીમાં વધારો થાય છે રોજગારી વધતા લોકોની આવક વધે છે લોકોની માંગમાં વધારો થાય છે સામાન્ય લોકો જે છે એ લોકો પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં વધારો કરે છે એનાથી આવકનું જે સ્તર ઊંચું હોય તે લોકોને જરૂરિયાતની વસ્તુઓ તો સામાન્ય રીતે મળી જ રહેતી હોય છે તેવા લોકો મોટસોફની વસ્તુઓની માંગ વધારે છે અને સુખ સગવડની વસ્તુઓની માંગ વધે છે આ રીતે આપણે જોઈએ તો સમગ્ર અર્થતંત્રમાં દરેક વસ્તુની માંગમાં આપણને આર્થિક વિકાસમાં વધારો થતો જોવા મળે છે ચોથું છે શ્રમની ગતિશીલતા વધે છે વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા પણ વધે છે દેશનો વિકાસ થવાને કારણે દરેક લોકોની આવકમાં જે વધારો થાય છે તેની અસર શિક્ષણ ઉપર પણ પડે છે જે લોકો નથી ભણતા એવા લોકો પણ શિક્ષણ મેળવવાને સક્ષમ બને છે શિક્ષિત બનતા જાય છે અને શિક્ષિત બનવાને કારણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં શ્રમની ગતિશીલતામાં પણ વધારો થતો જોવા મળે છે ચોથું મૂડી સર્જનમાં વધારો થાય છે વિકાસની જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે નવા સાહસિકો આગળ આવે છે તેથી મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં પણ મોટો વધારો થાય છે આર્થિક વિકાસનું પાંચમો લક્ષણ છે મૂડી સર્જનમાં અને મૂડી રોકાણમાં વધારો થાય છે સમગ્ર દેશના અર્થતંત્રમાં વિકાસ થતો હોવાથી રોજગારી વધે છે બેકારીનું પ્રમાણ ઘટે છે ગરીબી ઘટે છે લોકો શિક્ષિત બનતા ગયા છે તેને કારણે જે નવા સાહસિકો છે એટલે કે વેપારીઓ છે કે ઉદ્યોગપતિઓ છે એ લોકો વધુ ને વધુ પ્રમાણમાં મૂડીનું રોકાણ અર્થતંત્રમાં કરે છે અને મૂડીનું રોકાણના પ્રમાણમાં પણ વધારો કરે છે જેથી આપોઆપ જ આર્થિક વિકાસનો દર જે છે એ સતત વધતો જશે અને આગળ વધતો આપણને જોવા મળશે તેથી એ સતત ચાલતી પ્રક્રિયા કહી શકાય છઠ્ઠું ટેકનોલોજીમાં ફેરફાર થાય છે વિકાસ થતા અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે લોખંડ અને કોલસા ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે દેશના અર્થતંત્રમાં જ્યારે વિકાસ થતો હોય ત્યારે પહેલેના સમયમાં જે આપણે અગ્નિ અને પાણીનો ઉપયોગ કરીને જે અગ્નિ અને એટલે કે સામાન્ય ઘરગથ્થુ સાધનોનો ઉપયોગ કરીને જે આપણે વસ્તુનું ઉત્પાદન કરતા હતા તેની જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ કરીશું કોલસો અને લોખંડ એટલે કે મશીન અને યંત્રનો ઉપયોગ કરીને તેના દ્વારા વસ્તુઓનું ઉત્પાદન વધારીશું તેથી ટેકનોલોજી નો ઉપયોગ કરવાને કારણે આપણા દેશમાં ઉત્પાદન પણ વધશે અને વિકાસનો દર જે છે એ ઝડપી બનેશે સાતમું અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે આ જે સાતમું લક્ષણ છે એ ખૂબ જ ઉપયોગ
ઉપયોગી અને મહત્વનું છે કે અમુક તબક્કા થઈ જાય આર્થિક વિકાસના પંથે દેશ જ્યારે આગળ વધે ત્યારે સામાન્ય રીતે પહેલા રોજગારી વધે છે લોકોની આવક વધે છે લોકો શિક્ષિત બનતા જાય છે માંગમાં વધારો થાય છે મોજશોખની વસ્તુ અને જે સુખ સંપત્તિની વસ્તુઓ છે તેની માંગ વધે છે સાથે સાથે લોકો અને નવા વેપારીઓનો પણ ઉદ્ભવ થાય છે નવા નવા કંપની અને સાહસો ઊભા થાય છે જેને કારણે રોજગારીનું પ્રમાણ વધે છે અને દેશ એક એવા સમયે અને એવી પ્રગતિના પંથે આવીને આગળ વધતો થાય છે કે અમુક સમય પછી આર્થિક વિકાસ જે છે એ સ્વયંભૂ બની જશે એટલે કે પોતાની જાતે જ ધીમે ધીમે દેશ વિકાસ પામી રહેલો આપણને જોવા મળશે અસ્તુ